સુરતમાં 11 વર્ષે બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે ત્યારે હવે આરોપી હર્ષ સાયને અમદાવાદમાંથી સુરત લાવવામાં આવ્યો છે સુરત પોલીસ કોર્ટમાંથી આજે આરોપીના રિમાન્ડ મેળવશે આ દરમિયાન આરોપીને સાથે રાખીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે આ ઉપરાંત પોલીસ દુષ્કર્મ મામલે અન્ય આરોપીઓ અંગે પૂછપરછ કરશે અને માતાની હત્યા વિશે પણ પોલીસે પૂછપરછ કરશે આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે શૈલેષ શું અપડેટ્સ મળી રહ્યા છે એક બાદ એક નવા ખુલાસા થવાની શક્યતાઓ છે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછમાં અત્યાર સુધી કેટલા ખુલાસા થયા છે જે સુરત પોલીસે ગઈકાલ મોડી રાત્રે હર્ષ સાઈને અહીંયા સુરત લાવી દીધો છે ક્રાઇમ બ્રાન્ચમાં તેને રાખવામાં આવ્યો છે આજે રિમાન્ડની એક ઔપચારિકતા જે હશે એ પૂરી કરવામાં આવશે તેની સાથે સાથે સૌથી મહત્ત્વનું એ છે કે એક સાથે બે હત્યાના ભેદ ઉકેલાયા છે બે હત્યાના જુદા જુદા જગ્યાઓ છે જુદા જુદા સ્થળ છે સંજોગો જુદા જુદા છે પણ વ્યક્તિઓ એક જ કુટુંબની છે તેને લઈને સમગ્ર ઘટનાક્રમને કંઈક ને કંઈક એકબીજાની સાથે કડી મેળવીને સુરત પોલીસ આગળ વધશે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે દિવસ દરમિયાન આ આરોપીઓ અંગે જે રીતે વટાણા વેરી નાખ્યા છે એમ કહું તો ખોટું નથી તમામ વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી જાહેર કરી દીધી છે ત્યારે હવે સુરત પોલીસ અને ખાસ કરીને સુરત પોલીસ કમિશનર એ અંગે પ્રેશરમાં છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે કંઈ ખુલાસાઓ કર્યા છે એને અનુરૂપ એને એ દિશામાં તપાસ આગળ વધારવી અને જો માનો કે તપાસની દિશા ફંટાઈ જતી હોય તો કઈ રીતે આ તપાસની દિશા ફંટાઈ રહી છે એ પણ સુરત પોલીસ માટે એક માથાનો દુખાવો રહેશે આ ઉપરાંત સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે માતાની હત્યા કઈ જગ્યાએ કરવામાં આવી માતાની હત્યા કરવામાં આવી તો તેની સાથે કોણ કોણ હતા હર્ષ સાઈની સાથે એ ઉપરાંત બાળકીની હત્યા ક્યારે કરવામાં આવી કઈ જગ્યાએ કરવામાં આવી બાળકીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ગેંગરેપ કરવામાં આવ્યો છે એવી કબૂલાત થઈ રહી છે તો એ ગેંગરેપના બીજા આરોપીઓ કોણ કોણ છે આ તમામ વસ્તુઓ શોધવાની સુરત પોલીસ માટે એક સૌથી મહત્ત્વની એક જવાબદારી રહી છે સાથે સાથે જે રીતે સમગ્ર ઘટનાક્રમ કારણ કે બે જગ્યાએ ઘટના બની છે બે જગ્યાએ હત્યા થઈ છે લાશ બે જગ્યાએ મળી છે જે જ્યાં હત્યા થઈ છે ત્યાંથી લાશ અન્ય જગ્યાએ મળી છે આ તમામનું રિકન્સ્ટ્રક્શન કરવું એ રૂટ નક્કી કરવો બંને સ્થળેથી ફોરેન્સિક પુરાવો ઊભા કરવા અને ખાસ કરીને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે મુખ્ય આરોપી જે છે હર્ષ સાંઈ એનો મેડિકલ ટેસ્ટ અને તેની સાથે જે ગેંગરેપની વાત છે તો અન્ય આરોપીઓ છે તો એનો મેડિકલ ટેસ્ટ આ તમામ પુરાવા ભેગા કરવા સુરત પોલીસ માટે ખૂબ આસાન નહીં હોય કારણ કે ઘટનાક્રમ બહુ જૂનો થઈ ગયો છે લાશ જે રીતે જે સંજોગોમાં મળી છે એ પણ એક 15-20 દિવસથી વધારાનો સમય નીકળી ગયો છે એ ઉપરાંત હજુ સુધી બાળકી અને તેની માતાની ઓળખ નથી થઈ ઓળખ એ સેન્સમાં કે એ કયા વિસ્તારના છે અલબત્ત સુપ્રીમની ગાઈડલાઈન મુજબ એની ઓળખ જાહેર નહીં થઈ શકે પરંતુ આ બાળકી અને તેની માતાનો કુટુંબીજનો અન્ય કોણ છે એના પિતા છે કે નહીં એના એ કયા ગામના વતની છે ઉત્તર પ્રદેશના છે રાજસ્થાનના છે મધ્યપ્રદેશના છે કે આંધ્રના છે ક્યાંના છે એ હજુ સુધી ક્લિયર થયું નથી આ ઉપરાંત સુરત પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ જે ઓન રેકોર્ડ આવી ચૂકી છે એ છે કે સમગ્ર મામલામાં ડબલ મર્ડરમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત આવી છે માતા અને પુત્રીને 35,000માં દિલ્હીમાંથી ખરીદવામાં આવ્યા હોવાની વાત આવી છે તો એ સમગ્ર ઘટનાક્રમમાં હ્યુમન ટ્રાફિકિંગની તપાસ કરવી સુરત પોલીસ માટે એક સૌથી મોટી ચેલેન્જ હશે કારણ કે હ્યુમન ટ્રાફિકિંગમાં આ માતા પુત્રીના માધ્યમથી એના દલાલો સુધી પહોંચવું એ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવો એ પણ સુરત પોલીસ માટે ચેલેન્જરૂપ હશે અલબત્ત બે મર્ડર બે હત્યાનો તપાસ તેની સામે અનેક પડકારો અનેક દિશાની તપાસને સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે વટાણા વેરી નાખ્યા છે તેમાંથી સાચવીને સુરત પોલીસે તપાસ કરવાની છે એમ આગામી દિવસોમાં ખૂબ મોટા ખુલાસાની સાથે સાથે વિવાદો પણ થવાની પૂરેપૂરી શક્યતા છે જી શૈલેષ એક સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે પહેલા જયારે આના ખુલાસા એક બાદ એક થઈ રહ્યા હતા ત્યારે અમદાવાદના જે ડીસીપી છે અને સુરતના સીપી છે તેમની વચ્ચે પણ ટેલિફોનિક તકરાર થઈ હતી તેવી માહિતી પણ મળી રહી છે તે કઈ બાબતે તકરાર થઈ હતી અને અત્યારે શું સમાચાર
જી ચોક્કસપણે, ગઈકાલે જ્યારે આ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાઈ ગયો હતો, આમ તો પરમ દિવસે સવારે 9:30-10 વાગે એક અમદાવાદથી ચોક્કસ રીતે માહિતી લીક થઈ હતી કે પાંડેસરાની બાળકીનો હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે, આરોપી રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે. આ માહિતી લીક અમદાવાદથી થઈ હતી અને સુરત પોલીસ અને ખાસ કરીને સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા આ મુદ્દે એકદમ સમસમી ઉઠ્યા હતા. કારણ કે જે સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો, જે તપાસ ચાલતી હતી, તેમાં એક ચોક્કસ વાત તો એ થઈ ગઈ હતી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે કંઈક એવી વસ્તુ, કંઈક તપાસનો એવો ચોક્કસ મુદ્દો, ચોક્કસ દિશા આવી છે જેને લઈને તેઓ આ બાળકીના હત્યારા સુધી ખૂબ નજીકમાં સુધી પહોંચી ગયા છે. તેને લઈને સુરત શહેર પોલીસ કમિશનરે અહીંયાના ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે અન્ય અધિકારીઓ તપાસમાં જોડાયા હતા તેમની પણ જાટકણી કાઢી હતી, પરંતુ એ ઇન્ટરનલ બાબત હતી. જે રીતે ગઈકાલે 9:15 વાગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગાયકવાડ હવેલી ખાતે જે રીતે આરોપીઓનું શૂટિંગ સમગ્ર ઇલેક્ટ્રોનિક મીડિયાને આપવામાં આવ્યું, એ દરમિયાનનો જે ઘટનાક્રમ સૂત્રો પાસેથી જાણવા મળ્યો છે તે મુજબ એ જોઈને સુરત શહેર પોલીસ કમિશનર તુરંત જ અમદાવાદના ડીસીપી જે દીપેન છે, દીપેન ભદ્રન, એમને ફોન કરી અને આ અંગે નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો કહે છે. અને એ મામલે તડાફડી થઈ હતી. જો કે વાત એવી હતી કે 9:45 વાગે આરોપીઓનો કબજો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેશે, પરંતુ આ તડાફડી થયા પછી મામલો ડીજી શિવાનંદ ઝા સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ જે ચાલતો હતો એમાં લગભગ ને લગભગ 6 કલાક જેટલો સમય ગયો અને સાંજે 3:30-4 વાગ્યા સુધી, 3:30-4 વાગ્યા પછી સુરતની ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓનો કબજો મળ્યો હતો. એ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક બીજો ટેકનિકલ મુદ્દો કહી શકાય તેવો સૂત્રોની વાત માનીએ તો આ આરોપીના મેડિકલ ટેસ્ટ પણ ત્યાં અમદાવાદમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ એવું કહી રહ્યો છે કે સુરત પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સુરતના પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે ખટરાક ચાલી રહ્યો છે અને એ ખટરાક એ હદે પહોંચ્યો છે કે આગામી દિવસોમાં આઈપીએસનું જે રાજકારણ ચાલે છે એમાં પણ કંઈક નવા જૂની થાય, નવા જૂની નવા વાત આવે તો પણ કંઈ નવાઈ પામવા જેવું નહીં હોય. જી આભાર શૈલેષ સમગ્ર માહિતી આપવા બદલ.